નમસ્કાર મિત્રો જ્ઞાન સાથે ગમત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જીપીએસસી બે હજાર સત્તરની પરીક્ષામાં પૂછાયેલા સમીકરણની કિંમત શોધોને લગતા એક પ્રશ્નની વિગતવાર સમજૂતી જોશું તો સૌ પ્રશ્ન જોઈએ પ્રશ્ન આ પ્રમાણે છે કિંમત શોધો કાઉસમાં એક્સ ઓછા વાય ગુણ્યા બીજા કાઉશમાં એક્સ વર્ગ ઓછા વાયનો વર્ગ

વાયનો વર્ગ વધતા વાયની ઓછા એક ઘાત x નો વર્ગ અને વિકલ્પ ડી છે એક્સની ઓછા એક ઘાત વાયની ઓછા એક ઘાત આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ ડી એક્સની ઓછા એક ઘાત વાયની ઓછા એક ઘાત હવે જોઈએ કે આ જવાબ કેવી રીતે આવ્યો જવાબની સમજૂતી ચાલુ કરીએ તે પહેલા સમીકરણને લગતા થોડાક મહત્વના નિયમો જોઈએ જે આ પ્રકારના પ્રશ્નને ઉકેલવામાં ખૂબ જ મદદરૂપ થશે

એક્સની ઓછા એક ઘાત અને વાયની ઓછા એક ઘાત એમ પણ લખી શકાય હવે જવાબની સમજૂતી જોઈએ પ્રશ્ન હતો કે સમીકરણ એક્સ ઓછા વાય બીજા નો વર્ગ ઓછા વર્ગ કાઉસ ઉપર ઓછા એક ઘાત અને ત્રીજા કાઉસમાં એક્સની ઓછા એક ઘાત વધતા વાયની ઓછા એક ઘાતની કિંમત શોધો હવે નિયમ બે મુજબ બીજા અને ત્રીજા કાઉશનું સાદુરૂપ આપતા એક્સ ઓછા વાય ગુણ્યા એકના છેદમાં એક્સનો વર્ગ ઓછા વાયનો વર્ગ ગુણ્યા ત્રીજા કાઉસમાં એકના છેદમાં એક્સ વત્તા એકના છેદમાં વાય થશે હવે સમીકરણનું નિયમ એક મુજબ વિસ્તરણ કરતા એક્સ ઓછા વાય ગુણ્યા એકના છેદમાં એક્સ ઓછા વાય એક્સ વત્તા વાય ગુણ્યા વાય વત્તા એક્સના છેદમાં એક્સ વાય થશે હવે સમીકરણમાં રહેલા અંશના x ઓછા વાય અને છેદના એક્સ ઓછા વાયનો છેદ ઉડાડતા જ ઉડા વાય અને ઉડાડતા સમીકરણ વચ્ચે છે એકના છેદમાં હવે નિયમ ત્રણ મુજબ સમીકરણનું સાદુરૂપ આપતા એકના છેદમાં એક્સ વાય બરાબર અને વાયની ઓછા એક થશે તેથી આ પ્રશ્નનો સાચો જવાબ વિકલ્પ ડી એક્સની ઓછા એક ઘાત વાયની ઓછા એક ઘાત છે તો મિત્રો આજે આપણે જોયું ને કે સમીકરણની કિંમત સદોના પ્રશ્ન કેટલી સરળતાથી ઉકેલી શકાય છે આપ પણ શરૂઆતમાં આપેલા નિયમને યાદ રાખીને આવા પ્રશ્નનો અભ્યાસ કરશો તો આસાનીથી પરીક્ષામાં પ્રશ્નનો જવાબ મેળવી શકશો આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે તો લાઈક કરો કોમેન્ટ કરો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબની બાજુમાં આવેલા ઘંટડીના ચિહ્નને દબાવો જેથી કરીને જ્યારે પણ અમારો નવો વિડીયો અપલોડ થશે તો આપણે નોટિફિકેશન દ્વારા જાણ થશે આપ અમને ફેસબુક ઇન્સ્ટાગ્રામ ગૂગલ પ્લસ ટ્વિટર અને પ્રિન્ટ્રેસમાં પણ ફોલો કરી શકો છો તો મિત્રો આજે અમે રજા લઈએ ફરી મળીશું નવા અંકે નવા પ્રશ્ન અને નવા વિષયની સમજૂતી સાથે ત્યાં સુધી નમસ્કાર જય ગુજરાત જય ભારત